हेलो नमस्कार खेडूत मित्रों, डुंगळीना भावमां सहाय तेमज गरमीनो पारो 44 डिग्री ने पार, रेशन कार्ड धारको माटे सारा समाचार अने खातरमां आपवामां आवशे सबसिडी। समग्र समाचार जाणता पहेला जो तमे हजी सुधी चेनल ने खास सब्सक्राइब नथी करी तो चेनल ने खास सब्सक्राइब करी लेजो। तो चालो मित्रों वात करी ले तो डुंगळीनी। तो मित्रों डुंगळी पगवता 35,000 करता पण वधारे खेडूतोने सहाय आपवा गुजरात सरकारे कर्यो मोटो निर्णय। भूपेन्द्र पटेलनी अध्यक्षतामां गांधीनगर खाते महत्वनी बैठक मळी हती, जेमां डुंगळीना भाव खूब ज नीचा होवाथी गुजरात सरकारे 1 किलोए 2 रूपियानी सहाय जाहेर करी हती। मित्रो वात करी लईए तो NFSA रेशन कार्ड धरावता तमाम खेडूतो माटे आव्या राहतना समाचार। आगामी मे महिनामां खेडूतोने 5 किलो अलगथी मफत अनाज आपवामां आवशे। જ્યારે કેન્દ્ર સરકાર તરફથી મળતા ઘઉં, સોખા અને તુવેર દાળ રેગ્યુલર કિંમતે આપવામાં આવશે। મિત્રો વાત કરી લે તો મગફળીની બજારમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાદ્ય તેલના ભાવ આજે સ્ટેબલ રહ્યા હતા, ભાવ કેવા રહેશે તે સમગ્ર બજાર ઉપર આધાર રહેલો હોય છે। મિત્રો વાત કરી લે તો ગુજરાતના ખેડૂતોને થશે ફાયદો, આ માટે રાજ્યના ખેડૂતો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાનો આભાર વ્યક્ત કર્યો છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું કે રાજ્યમાં DAP ખાતરનો અંદાજે 5 લાખ મેટન વાર્ષિક વપરાશ થાય છે, જેના કારણે રાજ્યના ખેડૂતોને વધારેની ₹850 કરોડની સબસિડીનો ફાયદો થશે। મિત્રો વાત કરીએ તો બાજરીના ભાવમાં ટૂંકી વધઘટે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો। ઉત્તર ગુજરાતના દરેક સેન્ટરમાં બાજરીની આવકો શરૂ થવાની ધારણા, કડી માર્કેટ યાર્ડમાં બાજરીના ભાવ 450ની સપાટીએ જોવા મળે છે। 10-એક દિવસ પછી નવી બાજરી બજારમાં પણ આવવા લાગશે। મિત્રો વાત કરી લે તો ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે એવરેજ 42-44 ડિગ્રી આસપાસ ગરમી પડી રહી છે, ત્યારે આગામી 5 દિવસ માટે ફરી ગરમીનો પારો ઊંચકાઈ શકે છે। આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે। અત્યારે સૌરાષ્ટ્ર, અમદાવાદ, કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગ ઓકતી ગરમી પડી રહી છે, તેવામાં સૂકા પવનો વધુ ગરમ હોવા ફેંકશે। આ હતા આજના સમાચાર જાણવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।